યોજના વિભાગીય પરિવહન અધિકારી એસટીની યોજના અંગે વાતચીત કરી હતી. મનીષાબેન ઠક્કર વિભાગીય પરિવહન અધિક્ષક બોલ છે. જે રીતે આપણે વાત કરી તો જે અટાને એસટી નિગમ દ્વારા જે આપણે બધે મુસાફરોને જે સુવિધા મળવામાં આવી રહી છે, અમૃતસર જે સુવિધાઓ છે શું કહેશો? અત્યારે આપણે જોવા જઈએ તો એસટી દ્વારા અને નિગમ દ્વારા વિવિધ યોજનાઓ આપવામાં આવે છે. એ યોજનાઓમાં આપણી 70 યોજનાઓ હાલમાં અવેલેબલ છે. એની અંદર આપણે જોવા જઈએ તો દિવ્યાંગ મુસાફરો, દિવ્યાંગ વ્યક્તિઓ છે એને 100% રાહત આપવામાં આવે છે. પછી રાજ્ય પારિતોષિકના શિક્ષકો જે છે એવોર્ડ મળ્યો હોય એવા શિક્ષકોને પણ આપણે ફ્રી મુસાફરી આપીએ છીએ. વિદ્યાર્થી પાસ જે છે જે છોકરાઓ માટેના છે એમાં આપણે 82.5% એટલે 83% આપણે એને રાહત આપીએ છીએ. પછી આપણી જે ગામડાની અંદર જે છોકરીઓ જે છે એના માટે આપણે ફ્રી પાસની સુવિધા પણ છે. પછી પત્રકારો માટે, તમારા જેવા પત્રકારો માટે પણ આપણે 100% રાહત આપણે આપીએ છીએ. ધારાસભ્ય અને સંસદ સભ્યના જે મફત મુસાફરી છે એમાં પણ આપણે 100% રાહત આપીએ છીએ. પછી રોજિંદા મુસાફર જે અત્યારે હાલમાં નોકરીમાં જતા હોય એ લોકો માટે પણ આપણે 50% આપણે રાહત આપીએ છીએ. પછી કેન્સરના દર્દીઓ જે છે એ લોકો માટે આપણે 50% રાહત છે. પછી જ્યારે પણ જે બેરોજગાર વ્યક્તિઓ હોય એમને ઇન્ટરવ્યૂના જે માટે જે લખેલું હોય તેની સાથે પણ આપણે એ લોકોને સુવિધાઓ આપતા હોઈએ છીએ ફ્રીમાં. પછી સરકાર દ્વારા જે રમતગમત જે યોજાય છે એના માટે પણ બાળકોને જે લઈ જતા હોય છે એના માટે આપણે 50% રાહત આપીએ છીએ. થેલેસેમિયાના દર્દીઓ માટે આપણે 50% રાહત છે. અને ચક્ષુપાત્ર જે લઈ જતી વ્યક્તિઓ જે છે એને 100% રાહત આપવામાં આવે છે. અને સ્વાતંત્ર સેનાની અને એમની સ્વાતંત્ર સેનાનીના વિધવા પત્ની હોય એમને પણ 100% રાહત આપીએ છીએ. અને પૂર્વ ધારાસભ્ય હોય, પૂર્વ સંસદ સભ્ય હોય એમને આપણે મફત મુસાફરીમાં આપણે 100% આપણે રાહત આપીએ છીએ. આવી વિવિધ યોજનાઓ આપણે એસટીમાં, નિગમમાં, અમલવારીમાં છે જ. અને એનો બહોળો લાભ દરેક જે પણ જેને લાગતા વળગતા જે પણ છે એ તમામ લેતા જ હોય છે. અને વધુમાં જોવા જઈએ તો આપણે વિદ્યાર્થી પાસ છે, મુસાફર પાસ છે, ફ્રી કન્સેશન વિદ્યાર્થીની પાસ છે એમાં પણ આપણે એમને સુવિધાઓ આપીએ છીએ. વિદ્યાર્થીઓ માટે આપણે અલગથી જે પણ ટ્રીપો આપણે ચાલુ કરવી જોઈતી હોય અથવા તો આયોજનમાં મૂકવા જેવી હોય એને આપણે મુકતા જોઈએ.